તો બીજી તરફ ભાવનગર ખાતે કોંગ્રેસ દ્વારા કેન્દ્રના કૃષિ બિલના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને ખુલ્લું સમર્થન અંગે એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આયોજનમાં કોંગ્રેસના સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેમાં શહેર અને જિલ્લાના કોંગ્રેસના પ્રમુખો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેન્દ્ર સરકારે બહુમતીના જોરે પાસ કરેલા ત્રણેય કૃષિ બિલો ખેડૂતોને પાયમાલ કરી દેશે તેમ જણાવી આ કાયદાને રદ કરવાની લડતમાં દેશના ખેડૂતોની સાથે છીએ તેમ પણ જણાવ્યું હતું. અને સમગ્ર દેશમાં જે ભારતના ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે, ખાસ કરીને કોંગ્રેસ પક્ષ તરીકે એક તો ખેડૂતો એની લડાઈ લડી રહ્યા છે તો લડાઈમાં અમે એને સમર્થન કરીએ છીએ. અને આ મુદ્દાઓ જે છે એ એટલા મહત્ત્વના છે, ગુજરાતીમાં એક કહેવત છે કે માંગ્યા વગર તો માં પણ નથી પીરસતી. તો આ દેશના પ્રધાનમંત્રી અચાનક જે ખેડૂતોને નથી જોતા એવા કાયદાઓ લાવીને ખેતીને, ખેડૂતને અને આ દેશની ઇકોનોમીને બરબાદ કરીને, એક અર્થતંત્રને બરબાદ કરીને, ખેડૂતોની જમીનોને ઝૂંટવી લેવાનું અને ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનું જે આ ષડયંત્ર જે છે એને બેનકાબ કરવાની જરૂર છે. ખેડૂતો કહી રહ્યા છે કે તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ઉદ્યોગપતિઓને ફાયદો કરવા માગો છો, તમે ખુલ્લું સંગ્રહ કરવાની છૂટ આપીને દેશના જે ઉત્પાદકો અને દેશના વપરાશકાર જે છે, ઉપભોક્તા છે, એ બંનેને તમે બેધારી તલવારથી મારવા માગો છો.